તો અહીંયા બે ખાતા આવ્યા, એક ખાતું આવ્યું રોકડ ખાતું અને બીજું ખાતું આવ્યું મૂડી ખાતું. તો આ બે ખાતા કયા કયા? બે ખાતા આવી ગયા. હવે કયા ખાતાને કયો પ્રકાર લાગુ પડે? કયા ખાતાને કયો પ્રકાર લાગુ પડે? હવે તો અત્યારે શરૂઆતમાં તમને ચાર પાંચ મિનિટ થશે એક વ્યવહારની, પણ આ એટલું ઝડપથી કરવાનું છે કે આપણા એક સેકન્ડની અંદર આપણને ખબર પડવી જોઈએ કે આમાં કયા ખાતા છે અને એનો કયો પ્રકાર છે. હવે અહીંયા જોઈએ તો રોકડ ખાતું, તો રોકડ ખાતું એ કયો પ્રકાર આવ્યો? તો કે રોકડ ખાતું એ માલ મિલકતનો પ્રકાર આવ્યો. અને મૂડી ખાતું એ કયો પ્રકાર આવ્યો? તો તે વ્યક્તિ ખાતાનો પ્રકાર આવ્યો. આ એક બે ત્રણ અને ચોથો સવાલ પૂછવાનો ઉદાહરણ જણાવ્યા નિયમો પ્રમાણે નિયમો મુજબ ઉદાહરણ પર. તો હવે આપણે જોઈએ માલ મિલકત ખાતાનો નિયમ શું છે. તો માલ મિલકત ખાતાનો નિયમ છે, માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. હવે અહીંયા માલ રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું થયું, તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે? તો કે આવે છે. આવે એટલે શું થાય? ઉધાર. તો અહીંયા આજે આપણે પહેલો વ્યવહાર થશે રોકડ ખાતે ઉધાર. હવે તો તમારે આ રીતે ડેશ ડેશ કરી અહીંયા કોમન પર લખવાનું છે ઉધાર, બરાબર. હવે બીજો કયો ખાતો? એ વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું મૂડી ખાતું એ વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ શું? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો એ ધંધાનો માલિક ધંધાને લાભ આપે છે અને આપે છે માટે મૂડી ખાતું શું થશે? જમા થશે. અહીંયા તમારે જમા લખવાનું નથી, એના બદલે આગળ તમારે લખવાનું છે તે મૂડી ખાતે. હવે તમારું વાત એ છે કે ઉધારની નીચે આવવું જોઈએ અને રકમ તમારે અહીંયા આગળ લખવાની છે 10,000. તો આ પ્રમાણે 10,000 જેટલા ઉધાર છે એટલા જમા છે. તો રોકડ ખાતે ઉધાર કે મૂડી ખાતે 10,000 આ વ્યવહારની આ પ્રમાણે નોંધ થશે, બરાબર. હવે આપણને આ વ્યવહાર કયો છે ખબર કઈ રીતે પડે? એટલે અહીં ટૂંકમાં આપણે બાબત જે લખીએ છીએ, બા જે એટલે બાબત છે. અહીં આગળ આપણે લખવાનું રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના, બરાબર. પછી કરવાનું એની નીચે બે લીટી દોરી લેવાનું, એક વ્યવહાર અહીંયા આગળ પૂરો કરો. આ રીતે બીજો વ્યવહાર, ત્રીજો વ્યવહાર, જેટલા વ્યવહાર એ રીતે આપણે કરવાનું. તો અહીંયા તમને નોંધ મળી કે રોકડ ખાતે ઉધાર કે મૂડી ખાતે બાબત જે રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના આ એક વ્યવહારની આ પ્રમાણે નોંધ થાય. અને નોંધ કરતા પહેલા આપણે આ પ્રમાણે ગણી કાઢવાનું જેથી આપણને તકલીફ પડે નહીં. બીજો વ્યવહાર લઈએ જેથી તમને ઝડપથી ખબર પડશે. રૂપિયા 5,000 નો માલ હાર્દિક પાસેથી ખરીદ્યો, બરાબર. હવે અહીંયા તમારે આ રીતના આર્થિક વ્યવહાર કેટલા ખાતા સંકળાયેલા છે? બે. કયા કયા? તો કે માલ આવ્યો છે એટલે ખરીદ ખાતું, અને બીજું કોની પાસેથી ખરીદ્યો? હાર્દિક પાસેથી. એટલે બીજું કયું ખાતું થયું? વ્યક્તિનું ખાતું થયું. એટલે અહીંયા કે એક ખાતું થયું ખરીદ ખાતું અને બીજું ખાતું થયું હાર્દિકનું ખાતું. બે ખાતા થયા આપણે. હવે આ માલ મિલકતનું ખાતું અને આ વ્યક્તિનું ખાતું. હવે અહીંયા માલ મિલકતનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર, તો ધંધાનો માલ ખરીદ્યો, ખરીદ્યો એટલે આવ્યો, આવે એટલે શું થાય? ઉધાર. તો અહીંયા આગળ આપણે લખવાનું ખરીદ ખાતે ઉધાર, બરાબર. હવે કોની પાસેથી આવ્યો? આર્થિક વ્યક્તિનું ખાતું. લાભ આપનાર છે કે લેનાર છે? આપનાર છે. તો આપનાર ખાતે જમા. તો ફરી વાર અહીંયા તે આર્થિક ખાતે રૂપિયા 5,000. તમારે અહીંયા ખાપાના ખાતાનો કશું લખવાનું છે નહીં, મેં તમને પહેલા જ કીધું ત્યાં કશું લખવા નહીં. અહીંયા આપણે લખવાનું બાબત છે હાર્દિક પાસેથી માલ ખરીદ્યો તેના, બરાબર. અહીંયા પછી તમારે લઈ લીધું જોઈએ, બરાબર. બે ત્રીજો વ્યવહાર લઈએ, ત્રીજો વ્યવહાર લઈએ. પગાર ચૂકવ્યો રૂપિયા 5,000. અહીંયા બી બે ખાતા આવશે, એક પગારનું ખાતું આવશે, બીજું રોકડનું ખાતું આવશે. એટલે અહીંયા આગળ આવશે પગાર ખાતું અને બીજું આવશે રોકડ ખાતું. આ માલ મિલકતનો અને સોરી આ ઉપજ ખર્ચ અને રોકડ ખાતું એ માલ મિલકત. હવે ઉપજ ખાતાનો નિયમ શું કહે છે? ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો, આવક કે નફો હોય તો જમા કરો. હવે પગાર ચૂકવ્યો એટલે ધંધાનું શું થયું? ખર્ચ. તો આ શું થશે? ઉધાર થશે. રોકડ માલ મિલકતના નિયમ પ્રમાણે
જાય તો જમા, તો રોકડ કઈ જાય એટલે શું થાય જમા. તો અહીંયા આગળ આમ શું થશે, પગાર ખાતે ઉતાર તે રોકડ ખાતે 5000. અહીંયા બાબત છે પગાર ચૂકવ્યો તેના, અને અહીંયા બે રીતે આપણે દૂરી કરીએ. આ રીતે પૂરું કર્યા પછી તમારે છેલ્લે સરવાળો કરવાનો, આનો સરવાળો બંને બાજુ સરખો થશે. જેટલી ઉધાર કરવી છે રકમ એટલી રકમ જમા થઈ. આ જો આવનો નજરો આવનો કેવી રીતે લખાય, હવે જ્યાં હવે હું તમને દરેક વ્યવહાર અલગ અલગ લઈને સમજાવું છું. મૂડીના, ઉપાડના, ખરીદીના, ખર્ચના એ અલગ અલગ લઈને હું સમજાવું છું. એ આના પછીના લેક્ચરમાં આપણે જોઈએ છીએ, પણ હું એ વખતે આ નમૂનો દોરીશ નહીં, હું સીધે સીધું તમને સમજાવતો જઈશ નોંધ લખીને. બરાબર, થેન્ક યુ વેરી મચ.